સુરતના પાલ રોડ ઉપર પતિએ તેની 6 વર્ષની પુત્રી સામે જ પત્નીને બોથડ પદાર્થ વડે માર મારીને હત્યા કરી નાખી હતી પરંતુ હત્યા બહાર ન આવે તે માટે લાશને એક દિવસ સુધી ઘરમાં જ રખાઈ હતી આ અંગે સામાજિક કાર્યકર્તાઓને બોડી ઉપર મારના નિશાન જોતા જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અડાજણ પોલીસે પતિની વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને શેર બચાના કામકાજ સાથે સંકળાયેલા રાકેશ અગ્રવાલ અને તેની પત્ની દીપા આશરે 6 મહિના પહેલા જ સુરતમાં રહેવા માટે આવ્યા હતા અને તેઓ પાલ રોડ પાસેના સિદ્ધાંચલ વિંગ વેસ્ટર્ન હાઇટ્સમાં રહેતા હતા તેઓને સંતાનમાં 6 વર્ષની પુત્રી છે દંપતી જ્યારે સુરત આવ્યું ત્યારથી બંને વચ્ચે રોજગારીને લઈને બોલાચાલી થયા કરતી હતી એક દિવસ અગાઉ એટલે કે તારીખ 30મી જાન્યુઆરીના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પતિ રાકેશે દીપા ઉપર શંકા રાખીને તારા બીજાની સાથે અફેર છે તેમ કહીને ગાળાગાળી કરી હતી એકતા ટ્રસ્ટમાં કામ કરતા સામાજિક કાર્યકરોએ બોડીમાં મારના નિશાન જોતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તેઓએ વધુ તપાસ કરતા દીપાને જગ વડે માથામાં માર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ એકતા ટ્રસ્ટ દ્વારા ચડાચડ પોલીસને જાણ કરાઈ હતી અને ઘટના સ્થળે બોલાવાઈ હતી પોલીસે દીપાની બોડીને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી અને રાકેશ અગ્રવાલને વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત